વાંક સિંચાઈ વિભાગનો અને ભોગવવું પડ્યું ખેડૂતોને. ખેડામાં ઉભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન. ખેડાના નાયકા સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને ફરી નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સિંચાઈ વિભાગની બેદરકારીએ ખેડૂતના 250 વીઘાથી વધુ જમીનના ઘઉં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તલાવડી ભરવા માટે તંત્ર તરફથી પાણી તો છોડવામાં આવ્યું, પરંતુ તલાવડી ભરાયાના 10 દિવસ બાદ પણ હજુ સુધી પાણીનો સપ્લાય બંધ નથી કરાતો. પરિણામ એ છે કે ખેડૂતના ઉભા પાક પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્યોમાં તંત્રની બેદરકારી સાફ દેખાય છે. તલાવડીની આસપાસના ખેતરોમાં ભરી શિયાળે ચોમાસે જેવી સ્થિતિ છે. હજુ સુધી આ પાણી બંધ ન કરાતા અંદાજે 250 વીઘાથી વધુ જમીન પર વાવેલા ઘઉં પાણી હવાલે થઈ ગયા છે. એક તરફ ખેડૂતો વારંવાર કુદરતી તોફાન અને આફતને કારણે નુકસાની ભોગવતા હોય છે, તેવામાં તંત્રની બેદરકારીએ વધુ એક વખત ખેડૂતોનો પાક ધોઈ નાખ્યો છે. વારંવાર રજૂઆત કર્યા છતાં ખેડૂતની આ સ્થિતિ જોવા પણ કોઈ અધિકારીઓ ફરક્યા પણ નથી. બીજી તરફ પાણી બંધ કરવાનું પૂછતા તંત્રના અધિકારીઓ દિવાલ તૂટી ગઈ હોવાનું કહી પોતાનો બચાવ કરતા દેખાયા. ખેડૂતે 1 વીઘે 10,000 જેટલો ખર્ચ કર્યો હતો, પરંતુ તેઓને ખબર નહોતી કે તંત્રની બેદરકારી તેઓની મહેનત અને ખર્ચ પર પાણી ફેરવી નાખશે. વહેલી તકે ખેતરોમાં આવતું પાણી બંધ કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.